ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ચલો બાળકો બધા મજામાં હશો ને બાળકો ચલો બાળકો આજનો આપણો વિષય છે પર્યાવરણ પર્યાવરણની અંદર આપણે પાઠ નવ આવરે વરસાદ ભણીશું બરાબર વરસાદનું નામ આવે એટલે તમારા બધાના ચહેરા ઉપર કેવી સરસ ખુશી જોવા મળે મળે ને બાળકો તો આજે આપણે એક સરસ મજાનો એવો જ પાઠ છે આવરે વરસાદ વિશે આપણે અભ્યાસ કરીએ બાળકો ચલો બાળકો તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલો પાઠ્યપુસ્તકની અંદર હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં જુઓ બાળકો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે એમાં હાથી છે અને કેળાના વૃક્ષો આપેલા છે બાળકો આપણને તો હવે જોઈએ અપુ કેળા ખાય છે અપુને કેળા પસંદ છે

તમે જુઓ તમારી ઘરે ઘરે છે વૃક્ષો વાવ્યા હોય બરાબર તમે એને પાણી ન પાવ તો શું થાય એ વૃક્ષોના પાન છે એ મૂરજાઈ જાય કરમાઈ જાય એવું થવા લાગે કે ન થવા લાગે તો એવી રીતે કેળાના વૃક્ષને પણ વરસાદ ન આવ્યો હતો એટલે ઘણા સમયથી પાણી મળ્યું ન હતું બાળકો એટલે શું થયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા હતા એટલે કે કરમાઈ ગયા હતા હવે તમે બીજું ચિત્ર જુઓ એમાં અપુ શું કરી રહ્યો છે અપુ છે એ નદીમાં નાઈ રહ્યો છે એટલે કે સ્નાન કરી રહ્યો છે બાળકો હવે અપુને થયું મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ બરાબર એટલે એ વિચાર્યું કે મારે મારી સૂંઢમાં પાણી ભરીને લઈ જવું જોઈએ તે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું અપુ છે એ નદી તરફ ગયો નદીમાં પાણી જોઈ અપુ ખુશ થઈ ગયો નદીમાં પાણી હતું એટલે અપુ છે એ બહુ ખુશ થઈ ગયો તેણે ધરાઈને પાણી પીધું તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરીને સ્નાન કર્યું તમે ચિત્રમાં જુઓ અપુ શું કરી રહ્યો છે પોતાની સૂંઢ વડે પોતાના શરીર પણ પાણી છાંટી ઉડાડી અને શું કરે છે એ સ્નાન કરી રહ્યો છે બાળકો એના પછીનું તમે ચિત્ર જુઓ સૂંઢમાં પાણી ભરી આવે ભરી આવે છે અને કેળના વૃક્ષને ઈ પાણી પીવડાવે છે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર નંબર ત્રણ માં જોઈ શકો છો બાળકો પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું કેળાના વૃક્ષમાં નાખ્યું પાણી મળ્યું ને કેળાના વૃક્ષો શું બન્યા જીવંત બન્યા બરાબર બાળકો જો તમને પણ પાણી ન મળે બરાબર તમે એક દિવસ પાણી ન પીવો તો શું થાય તમને પણ ચક્કર આવવા લાગે બે ચેની થવા લાગે થવા લાગે કે નહીં તમે રમતા હોય દોડતા હોય તો તમને તરસ લાગે બરાબર અને તમને બે થી ત્રણ કલાક પાણી ન મળે તો શું થાય તમારો ચહેરો મૂરજાઈ જાય મૂરજાઈ જાય કે ન મૂરજાઈ જાય અને પાણી પી લ્યો એટલે તરત તમને શું થાય તમારો થાક પણ ઉતરી જાય અને તમને મજા આવી જાય એવી જ રીતે કેળના ઝાડને પાછા જીવંત થયા પાણી મળ્યું ને એટલે પાછા ખીલી ગયા અપુએ કેળાના વૃક્ષને કહ્યું

બરાબર એટલે એમાં પણ કેળા આવતા રહે ચલો બાળકો હવે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર થોડાક પ્રશ્નના જવાબ લખવાના છે બાળકો તમારે પણ મારી સાથે લખવાનું છે કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય બરાબર બાળકો ચલો કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય ચલો હવે આપણે લખવાનું છે કેળાના તમે પણ મારી સાથે લખતા જજો કેળાના વૃક્ષ ને પાણી ન મળે તો ન મળે તો નમી પડે પછી સુકાઈ જાય અને તેના પાંદડા ખરી જાય છે અને તેના પાંદડા ખરી જાય છે કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય કેળાના વૃક્ષને પાણી ન મળે તો નમી પડે છે સુકાઈ જાય છે અને તેના પાંદડા છે એ ખરી જાય છે બાળકો હવે એના પછીનો પ્રશ્ન છે આસપાસ ઊગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે તમારી આજુબાજુ જે વૃક્ષો ઉગેલા છે તેને પાણી ક્યાંથી મળે છે તો ચલો હવે આપણે એનો જવાબ લખીએ બાળકો આસપાસ ઉગતા વૃક્ષોને પાણી મોટે ભાગે વરસાદ થી વરસાદ થી મળે છે અને કેટલાક છોડવાને અમે પાણી આપીએ છીએ મોટા વૃક્ષો મોટા પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે બરાબર આસપાસ ઊગતા વૃક્ષોને પાણી મોટે ભાગે વરસાદથી મળે છે તમે રોડ ઉપર જતા હોય બરાબર રસ્તા પર જતા હોય ત્યાં ઘણા બધા તમે વૃક્ષો મોટા વૃક્ષો જોયા હશે બરાબર એને કોઈ પાણી આપવા જાય નહીં બરાબર એને વરસાદથી જ પાણી મળે છે અને કેટલાક છોડવાને આપણી ઘરે નહીં આસપાસ હોય તો એને આપણે પાણી આપીએ છીએ અને મોટા વૃક્ષો છે એ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે બાળકો એના પછીનો પ્રશ્ન છે શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે તો કે ક્યાં 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 તો કે હા આપણે પ્રાણીઓને પાણી પીતા તો જોયા જ હોય હા તો ક્યાં તો પ્રાણીઓને નદીમાં તળાવમાં તમે ક્યારેક જોયું હશે તમારા ગામમાં નદી હોય કે તળાવ હોય એમાં ભેંસું ગાયું ઘેટા બકરા પાણી પીતા હોય છે બાળકો નદીમાં તળાવમાં પાણી તળાવમાં પાણી પીતા જોયા છે હવે એના પછીનો પ્રશ્ન છે તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે તો કઈ રીતે પાણી પાયું છે તમે કોઈ પ્રાણીને પ્રાણી પાણી પાયું છે તો કેવી રીતે પીવડાવ્યું છે તો કે હા અમે પ્રાણી પ્રાણીને પાણી પાયું છે ગાયને પાણી પાયું છે ડોલથી પાણી પીએ છે તો તે તો તેને ડોલથી પાણી પીવડાવ્યું છે તે પોતા પીવડાવ્યું છે તે પોતાના મોં વડે પાણી પીવે છે તે પોતાના મોં વડે પાણી પીએ છે બાળકો આપણે છીએ ગાયની પાસે ડોલ ભરીને રાખીએ બાળકો બરાબર એટલે એ પોતાનું મોં છે એ ડોલમાં નાખી અને પાણી પી શકે છે બાળકો હવે આપણે જોઈએ તમે વાંચ્યું છે કે અપ્પુએ કેળાના વૃક્ષને પાણી પાયું પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે બરાબર મોટા ભાગના વૃક્ષો છે એ વરસાદથી પાણી મેળવે છે જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે બાળકો અત્યારે ચોમાસાની ઋતુ છે બાળકો તમે જોઈ શકો છો તમારી આસપાસ કોઈ વૃક્ષ હોય તો અત્યારે કેવું સરસ લીલું છમ દેખાતું હોય તમે અત્યારે પર્વત ઉપર જોઈ શકો પર્વતના બધા વૃક્ષો કેવા આપણે લીલા લીલા છમ જેવા દેખાય દેખાય ને બાળકો ખેતરમાં પણ આપણે આજુબાજુ વૃક્ષો હોય તો એ પણ સરસ મજાના લીલા થયેલા જોવા મળે કેમ કે અત્યારે એને વરસાદનું પાણી મળતું હોય છે ચાલો આપણે કવિતા વાંચીએ અને ગાઈએ ચાલો બાળકો તમારે પણ મારી સાથે કવિતા ગાવાની છે બાળકો ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ થઈને ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ થઈને સ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હસીલા ના જોડા ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે આવ્યા વાદળ જાદુ લઈને આવ્યા વાદળ જાદુ લઈને આવી આવીને પડમાં જાય ક્યારેક ઓ ના દેખાય ક્યારેક પાછા એવા ઠરતા ટોળે તોય વાદળ ના ટળતા આવ્યા વાદળ જાદુ લઈને આવ્યા વાદળ જાદુ લઈને ક્યારેક ગરજે ક્યારેક વર્ષે ક્યારેક કરજે ક્યારેક મેઘ ધનુષ્ય થઈ દીશે ક્યારેક કરા સ્વરૂપે વર્ષે ક્યારેક મેઘધનુષ્ય થઈ દેશે ક્યારેક કરા સ્વરૂપે વરસે બાળકો આપણે સરસ મજાની કવિતા કાવ્યો ગાયું બરાબર હવે આપણે સરસ જોઈએ શું કહેવા માગે છે કવિતામાં આપને તો કે આપણે જોયું ક્યારેક સફેદ વાદળો જોવા મળે અને ક્યારેક કાળા કાળા ભમર વાદળો આપણને જોવા મળે બરાબર શ્વાન એટલે કે કૂતરા અરણા હાથી ઘોડા બરાબર બધા આવે પડમાં આવે ને પડમાં જાય તમે વાદળોને ઘણી વખત જોયા હશે એવા ભાગતા હોય એટલે ક્યારેક ક્ષણમાં આવે અને ક્ષણમાં જાય ક્યારેક મહિનાઓ ન દેખાય બરાબર આપણે ચો ઉનાળ ચોમાસા સોરી કે આપણે શિયાળામાં કે આપણે ઉનાળામાં ક્યારેક હા વાદળ જોવા મળતા નથી એટલે ક્યારેક મહિનાઓ સુધી આપણને દેખાતા નથી ક્યારેક પાછા આવે ઠરતા ટાળો તોય વાદળ ન ટળતા બરાબર ક્યારેક ગરજી અને ક્યારેક વરસે ક્યારેક આપણે જોયું વાદળમાંથી કેવો અવાજ આવતો હોય આવતો હોય અને ક્યારેક શું થાય છે ધોધમાર વાદળ ફરસે છે અને ક્યારેક મેઘધનુષ્ય થઈ અને આપણને દેખાય છે ક્યારેક કરા સ્વરૂપે વરસે છે બરાબર ક્યારેક આપણે જોયું હશે બરફના કરા છે એ પડે છે એટલે કે આવ્યા વાદળ જાદુ લઈને ગોરા થઈને કાળા થઈને ચલો બાળકો એના પછી આપણે ગીત જોયું તો વાદળમાં કેવા આકારો દેખાય છે બરાબર તમારે એના પ્રશ્નના જવાબ છે વાદળ પડે ત્યારે તમને કેવું લાગે છે બરાબર આ બધા પ્રશ્નના જવાબ છે એ તમારે તમારા મમ્મીને કહેવાના છે બાળકો જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવી તેને પાણીમાં પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે બરાબર ઘણી વખત આપણા ઘરની આસપાસ જાજુ બધું પાણી જતું હોય તો આપણે કાગળની હોડી બનાવી અને એમાં આપણે તરતી મૂકીએ છીએ બાળકો હવે જોઈએ કાગળની હોડી બનાવો અને પાણીમાં તરતી મૂકો તમને વરસાદના સમયે કેવી અગવડ પડી છે બરાબર વરસાદ આવે ત્યારે તમને કઈ કઈ મુશ્કેલી પડી તે તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે બાળકો તમે ઘણી વખત ટીવીમાં જોયો હશે કે બહુ જ પૂર આવી ગયું હોય ભયંકર પૂર આવે નદીમાં બરાબર તો માણસો તણાવા લાગ્યા હોય છે પછી પ્રાણીઓ તળાવ તણાવવા લાગે ઘણા વાહનો તણાવવા લાગે બરાબર ઘણા આપણે આપણે જોતા જ હોય છે વરસાદમાં તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો અહીં વરસાદ આવે તો કેવું વાતાવરણ થાય વરસાદ આવતો હોય ત્યારે કેવું વાતાવરણ હોય બરાબર તમને કેનો કેવો અનુભવ થાય એવું ચિત્ર છે એ તમારે અહીં દોરવાનું છે અને સરસ મજાના રંગ પૂરવાના છે આ ચિત્ર તમારે અહીં હોમવર્કમાં કરવાનું છે ચલો બાળકો તમારે બધાએ સરસ મજાનું ચિત્ર દોરવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો